नमस्कार। आजे भारतना छेक दक्षिण छेड़े त्रण समुद्रना संगम स्थले विराजता एकावन शक्तिपीठमानी एक शक्तिपीठ एवी कन्याकुमारी अंगे नी वात करवी छे। वैदिक काल में बेना नामनो एक अति शक्तिशाली दैत्यराज हतो। एने ब्रह्माजी पासेथी वरदान मिळ्युं हतुं के एनुं मृत्यु मात्र ने मात्र कुमारिकाना हाथे ज थाय। आ वरदान मिळ्या बाद ते कोईपण प्रकारना भयथी मुक्त थई गयो अने दुनिया पर हाहाकार मचाव्यो। देवलोक उपर हुमलो करीने एने देवोने तगेड़ी मूक्या। देवराज इंद्रने एने इंद्रासन उपरथी उतारी मूक्या। यज्ञ यागादि बंद थई गया एटले कुदरतना पांच मूल तत्वों उपर काबू राखवानुं शक्य न बन्युं। देवी भगवती भगवान शंकर साथे लग्न करवा उत्सुक हती। भगवाननी पण आज इच्छा हती। लग्न माटेनी बधी ज तैयारीओ करी देवामां आवी। भगवान शिव पण सुचिंद्रमथी अहींया आववा रवाना थई गया। आ लग्न हवे निश्चित हता। हवे जो आ लग्न थई जाय तो शुं परिस्थिति थाय एनी चिंता नारदजी ने थई। नारदजीने लाग्युं के जो आ लग्न थशे तो पेलो राक्षस जे वरदान लईने बैठो छे के मात्र कुंवारिकाना हाथे ज एनुं मौत छे ते अमर थई जशे, ते नहीं मरे। आ कारणथी एमणे लग्न रोकवानो किमियो विचार्यो। लग्न ब्रह्म मुहूर्तमां हता। नारदे कुकड़ो बनीने अवाज कर्यो। कुकड़े कुनो अर्थ थतो हतो के ब्रह्म मुहूर्त वीती गयुं छे। सूर्य क्षितिजे देखाई रह्यो छे। आ संकेत मळता मुहूर्त वीती गयुं छे एम मानी शिवजीनी जान पाछी वळी गई। नारदनो किमियो सफळ थयो। आ बाजु देवी राह जोई जोईने कंटाळ्या। એમને લાગ્યું કે આ તો પોતાનો અનાદર થયો છે। તેમણે કરેલ રસોઈ તેમજ વિધિનો સામાન વગેરે બધો જ વેરણ છેરણ કરી નાખ્યો। દેવી સખત ગુસ્સે થયા। એમનો ક્રોધ એકદમ સાતમા આસમાને પહોંચી ગયો અને તેમણે આજીવન સંન્યાસીની રહેવાનું નક્કી કર્યું। જેનો આદિ તેનો અંત છે। બ્રહ્માજીએ જ અગાઉ કહ્યું હતું કે કોઈ જન્મે છે તે અમર રહી શકતું નથી, જન્મે તેનું મૃત્યુ છે। અને એ દિશામાં લઈ જવા માટેની કુબુદ્ધિ કેટલાક સમય બાદ આ રાક્ષસને સૂજી, જે સ્વયં શક્તિનો અવતાર હતા તેમનો મહિમા જાણ્યા વગર એણે દેવીની છેડતી કરી। આ દેવી તો સાક્ષાત કાળીનું સ્વરૂપ હતું। તેમણે રાક્ષસને ખતમ કરી નાખ્યો। એને વરદાન હતું કુંવારિકા સિવાય કોઈના હાથે મરે નહીં। દેવી કુંવારિકા સ્વરૂપ હતા એણે રાક્ષસને ખતમ કરી નાખ્યો। મરતા મરતા એને ખ્યાલ આવ્યો કે એને મારનાર બીજું કોઈ નહીં, સાક્ષાત ભગવતી જગદંબા હતા। એણે દેવીની ક્ષમા માગી અને પોતાને બધા પાપોમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી। હિન્દુ ધર્મ મુજબ ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં કન્યા પૂજન એટલે કુંવારિકાઓના પૂજનનું એક વિશેષ મહત્વ છે। અષ્ટમી અથવા નવમીના દિવસે 3-9 વર્ષની કન્યાઓનું પૂજન કરવાનો મહિમા છે। ધર્મગ્રંથો મુજબ
ત્રણ થી નવ વર્ષની કન્યાઓનું પૂજન એ સાક્ષાત માતાનું માતા ભગવતીનું સ્વરૂપ માનીને કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ એક કન્યાની પૂજાથી ઐશ્વર્ય, બે કન્યાની પૂજાથી ભોગ અને મોક્ષ, ત્રણ કન્યાની પૂજાથી ધર્મ અર્થ અને કામ, ચાર કન્યાની પૂજાથી રાજપદ, પાંચ કન્યાની પૂજાથી વિદ્યા, છ કન્યાની પૂજાથી છ પ્રકારની સિદ્ધિ, સાત કન્યાની પૂજાથી રાજ્ય, આઠ કન્યાની પૂજાથી સંપદા અને નવ કન્યાની પૂજાથી પૃથ્વીના પ્રભુત્વની પ્રાપ્તિ થાય છે. આમ કન્યા સ્વરૂપે દેવી કન્યાકુમારી રાક્ષસ ને વરદાન હતું કે તે કન્યા સિવાય કોઈથી નહીં મળે, અને એ મદાંધ બનીને એણે દેવોને ભગાડી મૂક્યા, ઇન્દ્રને સિંહાસન પરથી ઉતારી મૂક્યા, પૃથ્વી પર અનાચાર વ્યાપી ગયો, સર્વત્ર બધા ત્રાહિમામ ત્રાહિમામ કરી ઉઠ્યા. ત્યારે માં કન્યાકુમારીએ એ રાક્ષસનો સંહાર કરી દેવોને અને ત્રણેય લોકને એના ત્રાસમાંથી મુક્ત કર્યા. બોલો, માં કન્યાકુમારીની જય.